જૂનાગઢમાં આગામી 19 નવેમ્બરમાં રોજ શરૂ થતી ગિરિવર ગિરનારની પરિક્રમા કે જ્યાં 33 કોટી દેવી દેવતા બિરાજમાન છે તેની પરિક્રમા કારતક સુદ 11 દેવ ઉઠી એકાદશીની મધ્યરાત્રિના 12 વાગે શરૂ થાય છે, પરંતુ આ વર્ષે આઠમના દિવસે ભાવિકો હજારોની સંખ્યામાં આવી પહોંચ્યા હતા. વન વિભાગ દ્વારા આજે વહેલી સવારથી પરિક્રમાર્થીઓને પરિક્રમા કરવા જવા દેવા માટે ગેટ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. લગભગ 50,000 જેટલા ભાવિકો પરિક્રમા કરવા જતા રહેલ ત્યારે તંત્ર દ્વારા પણ રસ્તામાં કોઈ પણ જાતની મુશ્કેલી ના આવે તેની તકેદારી રાખવામાં આવી રહી છે. પરેશભાઈ બુદ્ધભટ્ટી સાથે વાડિયા મિતુલ કુમાર, એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. માંગરોળમાં વંદે માતરમ ગ્રુપ અને ત્યારબાદ બાપા મામા પાગલ આશ્રમ ગ્રુપ દ્વારા સુંદર સમાજ ઉપયોગી સેવા કાર્યો થઈ રહ્યા છે. ત્યારે આ સેવા કાર્યો યોગ્ય સ્થાને યોગ્ય સમયે પહોંચતા હોય તેવા દાતાઓના ઉદાર હાથે સહયોગ આપવામાં આવે છે. માંગરોળમાં છેલ્લા ઘણા સમયથી સેવાભાવી યુવાનો માંગરોળથી 3 કિલોમીટર દૂર આવેલ વૃદ્ધાશ્રમ, 45 કિલોમીટર દૂર આવેલ પાગલ આશ્રમમાં દર સપ્તાહે દાતાઓના સહયોગથી ભોજન, નાસ્તો, કોલ્ડ ડ્રિંક્સ પહોંચાડીને યુવાનોને રાહચિંધુ કામ કરે છે. આજરોજ પાગલ આશ્રમ, વૃદ્ધાશ્રમ તેમજ સાંઈ મંદિર પર શાક, પરોઠા, દૂધપાક, કોલ્ડ ડ્રિંક્સ અને જરૂરતમંદ પરિવારને કાચા રાશનની કીટ અને શિયાળામાં રક્ષણ માટે ટોપીનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવામાં અલ્પેશભાઈ, વિમલભાઈ તેમજ અન્ય યુવાનો સદા તત્પર રહે છે. સુદીપ ગઢિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, માંગરોળ. માળિયાડી તાલુકામાં આજે ટેકાના ભાવે એપીએમસીના મગફળીની ખરીદી ચાલુ કરવામાં આવી છે. તેમાં ટોકન વિતરણ અને ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી હતી, જેમાં ખેડૂતોએ પોતાની મગફળી ટેકાના ભાવે વેચી હતી અને લાભ લીધો હતો. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા જૂનાગઢના માળિયાહાટીના એપીએમસી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદ ચાલુ થતાં ખેડૂતોને એપીએમસી સેન્ટરે ખાતે ભીડ જોવા મળી હતી. ટોકન વિતરણ અને ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી હતી, જેમાં અનેક ખેડૂતોએ પોતાની મગફળી ટેકાના ભાવે વહેંચી હતી અને લાભ લીધો હતો. તાલુકાભરના બધા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે. ખેડૂતો પોતાની પાસે રહેલ મગફળીના ટ્રેક્ટરોને લઈને ટેકાના ભાવે મગફળી વેચવા માટે માળિયાના એપીએમસીમાં ભીડ જોવા મળી હતી. પુરવઠા મામલતદાર એએમ જોશી, યાર્ડના ઇન્ચાર્જ પરમારભાઈ, પુરવઠા મેનેજર કોડિયતર સાહેબ મીઠી નજરે ઝીણવટભરી દેખરેખ નીચે ખરીદી કરવામાં આવી હતી. આને આયોજનબંધ રીતે હાલ ખરીદી પ્રક્રિયા ચાલુ કરાય છે. 2 દિવસમાં 40 જેટલા ખેડૂતોએ મગફળીનો તોલ માપ કરાયો હતો અને વધુમાં વધુ મગફળીની ખરીદી થઈ શકે અને વધુમાં વધુ ખેડૂતો લાભ લઈ શકે તેવી કોશિશ પણ કરવામાં આવી છે. મનીષ દાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. વિસાવદરના જોગમી ટ્રેનની મુસાફરી સાથે શ્રદ્ધાળુઓનું માનો મહેરામણ ગિરનારની તળેટીના તરફ પ્રયાણ કર્યું છે. 19 કાર્તિક શુદ્ધ 11 દિવસે વિધિવત શરૂ થતી ગિરનારની પરિક્રમાને હવે 2 દિવસ પહેલા પ્રારંભ કરી દેવામાં આવી છે. ત્યારે વિસાવદરની જોગમી ટ્રેનની મુસાફરી સાથે શ્રદ્ધાળુઓનું માનો મહેરામણ ગિરનાર તળેટીએ તરફ પ્રયાણ કરી રહ્યું છે. વિસાવદર જોખમી ટ્રેનના મુસાફરી સાથે શ્રદ્ધાળુઓનું માનવું મહેરામણ ગિરનાર તળેટી તરફ પ્રયાણ કરી રહ્યું છે. આગામી તારીખ 19 કાર્તિક સુદના 11 દિવસે વિધિવત શરૂ થતી ગિરનારની પરિક્રમાને 2 દિવસ પહેલા પ્રારંભ કરી દેવામાં આવી છે. ત્યાં અમરેલી, જૂનાગઢ વાયા વિસાવદરના બિલખા થઈને જૂનાગઢ પહોંચે છે, જેમાં જીવના જોખમે શ્રદ્ધાળુઓ ટ્રેનની ઉપર તેમજ ટ્રેનના એન્જિન પર બેસીને ગિરનાર તળેટી તરફ પ્રયાણ કરી રહ્યા છે. ટ્રેનમાં ભારે ગર્દી હોવાને કારણે હવે રેલવે તંત્ર દ્વારા વધારાની ટ્રેનો શરૂ કરવામાં આવી છે. તેમ છતાં શ્રદ્ધાળુઓ કોઈ પણ જોખમે ગિરનાર પરિક્રમ તરફ પહોંચી રહ્યા છે. કૌશિકપુરી ગોસ્વામી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, વિસાવદર. ગુજરાતી
ગુજરાતની જનતા, મિત્રો ઓર ભાઈ અન બહેનો, અખંડ ભારત પાર્ટી ગુજરાત પ્રદેશનું જ્યારે હું સુકાની પચ્છા માળે છે, મારી પાર્ટી ગુજરાતમાં નવી આવી છે. અમે સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ શહીદોની અને જે શહીદ થયા બધા અખંડ ભારતના જે સપના જોતા હતા એ સપના પૂરા કરવા માટે અમારી પાર્ટી ગુજરાતમાં પ્રવેશી છે. હું દિવાળીની શુભકામના બધા મિત્ર ભાઈઓ બહેનોને આપું છું. અમે પ્રગતિના પંથ ઉપર જઈએ અને દિવાળી ઉપર શુભકામનાની સાથે અમે હળીમળીને સાથે રહીએ. જય હિન્દ, જય ભારત. मैं प्रमोद कुमार यादव सहयोग चैरिटेबल ट्रस्ट की ओर से सभी देशवासियों को दीपावली और नए वर्ष की हार्दिक शुभकामनाएं और खूब खूब बधाई देता हूं. हूं प्रदीप परमार, ધારાસભ્ય અસારા. સંવત 2075નું આવનારું નવું વર્ષ આપને તથા આપના પરિવારને શુભદાયી, ફળદાયી, યશસ્વી અને મંગલમય રહે એવી નવા વર્ષની શુભકામનાઓ આદરપૂર્વક પાઠવું છું. દિવ્ય અને ભવ્ય ગુજરાતના નિર્માણ માટે કટિબદ્ધ બનીએ. સૌનો સાથ, સૌનો વિકાસ. દિવ્ય ફરી એકવાર આપ સૌને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ. રાફેલ ડીલમાં ઓફસેટ પોલિસીના ઉલ્લંઘનથી બચવા માટે ભારતે ફ્રાન્સ સાથે 1500 કરોડ રૂપિયાની બેંક ગેરંટી લીધી હતી, જે 7 વર્ષ સુધી માન્ય રહેશે. તે શુક્રવારે ન્યૂઝ એજન્સીને એક અંગ્રેજી બિઝનેસ અખબારનો હવાલો આપતા આ માહિતી આપવામાં આવી છે. જે મુજબ રાફેલ ડીલમાં દેશોએ નિયમોનું ઉલ્લંઘન કર્યું તો રક્ષા મંત્રાલય પાસે બેંક ગેરંટી મટાવવાનો અધિકાર રહેશે. ડીલમાં એક વિશેષ જોગવાઈ કરવામાં આવી છે, જે મુજબ રાફેલનું પ્રદર્શન સંતોષકારક નહીં રહે તો કુલ ઓફસેટ વેલ્યુના 5% બફર રૂપે રાખવામાં આવશે. ભારતીય હિતોની રક્ષા માટે અધિકારીઓને જોર દેવા પર ક્લોઝ જોડવામાં આવ્યા છે. આ જોગવાઈ તે તરફ પર કરવામાં આવી છે જેઓ અમેરિકાની સાથે પ્રત્યક્ષ સરકારી રક્ષા ડીલના સમયે કરાઈ હતી. આ ફ્રાન્સ સરકાર તરફથી દેવામાં આવી છે ત્યારે લેટર ઓફ કન્ટ્રી અંતર્ગત છે, જે મુજબ 36 રાફેલના ફાઇટર પ્લેન ખરીદવા માટે અંડરરાઇટ કરવામાં આવ્યા છે. આ ટોણ્યાની શરૂઆતમાં સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું, રાફેલ ડીલમાં ફ્રાન્સને કોઈ સેવરોન ગેરંટી નહીં પરંતુ લેટર ઓફ કન્ફર્ટ અપાયું છે. વર્ષ 2015માં વડાપ્રધાન મોદીની ફ્રાન્સ મુલાકાત સમયે 36 રાઇફલ વિમાન ખરીદવાની ડીલ થઈ હતી, જેમાં કોંગ્રેસ ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે રાફેલ ડીલના અનિલ અંબાણી કંપનીને ફાયદો પહોંચાડવામાં આવ્યો છે. મોદી સરકારના કહેવા પર દેશોએ અનિલ અંબાણીની નુકસાનીમાં ચાલી રહેલ શિલાન્યાસ ડિફેન્સમાં 284 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. દેશોએ કંઈક સીઓએ અરેક ટ્રીપમાં દ્વારા ગત દિવસોમાં રાહુલના આરોપોને જવાબ આપતા કહ્યું છે. રિલાયન્સ ડિફરન્સ દેશોએ પોતાની પસંદગી કરી છે ત્યારે તેઓએ કહ્યું હતું કે દેશો વર્ષ 1953 ભારતની સાથે ડીલ કરે છે. કંપની કોઈ પાર્ટી માટે કામ નથી કરતી. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન લાંગેવેલા પોસ્ટ પર થયેલી જંગના હીરો બ્રિગેડિયર કુલદીપસિંહ ચાંદીપુરાનું નિધન થયું હતું. તેઓ 77 વર્ષના હતા અને ચાંદીપુરાએ શનિવારે મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો. ચંદીગઢમાં 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન લાગાવેલા પોસ્ટ પર થયેલી જંગના હીરો બ્રિગેડિયર કુલદીપસિંહ ચાંદીપુરાનું નિધન થયું છે. તે 77 વર્ષના હતા ત્યારે ચાંદીપુરે શનિવારે મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓને કેન્સરની સારવાર કરાવી રહ્યા હતા ત્યારે લાગેવાલમાં બહાદુરી દેખાડવા બંદર ચાંદીપુરને મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેપી દત્તાની ફિલ્મ બોર્ડર લાગેવાલાની લડાઈ પર આધારિત હતી, તેમાં સની દેઓલે ચાંદીપુરનો રોલ કર્યો હતો. તેમાં તેઓ મેજર રહ્યા હતા. લાગેવાલામાં બ્રિગેડિયર ચાંદીપુરીએ 90 જવાનો સાથે પાકિસ્તાનના 2000 સૈનિકો પર જીત મેળવી હતી. કુલદીપસિંહનો જન્મ 22 નવેમ્બર 1940ના રોજ અવિભાજિત ભારતના પંજાબ ક્ષેત્રમાં થયો હતો, જે બાદ પરિવારિક પૈતુ ગામના ચાંદપુર રૂડીક આવી ગયું હતું. તે પંજાબના બલચોરમાં છે ત્યારે ચાંદપુરી માતા પિતાના એકમાત્ર સંતાન હતા.
કુલદીપ સિંહ 1962 માં ભારતીય સેનામાં સામેલ થયા હતા. તેઓ ચેન્નઈના ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીથી પરમિશન પ્રાપ્ત કર્યું હતું અને પંજાબ રેજિમેન્ટની 23મી બટાલિયનનો ભાગ બન્યા હતા. તેઓ 1965ની 71માં યુદ્ધમાં ભાગ લીધો હતો. જંગમાં તેમની વીરતા ગણી પ્રશંસા મળી છે, જે બાદ સંયુક્ત રાષ્ટ્રના આપતકાલીન બળમાં વર્ષ સુધી ગાઝામાં સેવાઓ આપી હતી. બે વખત મધ્યપ્રદેશના મો ઇન ફિટની સ્કૂલમાં ઇન્સ્ટ્રક્ટ પણ રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. જુનાગઢ જિલ્લામાં કપરો કાળેકાત બાદ ખેડૂતોના આઘાતનો મામલો સામે આવી રહ્યો છે, ત્યારે અપૂરતા વરસાદમાં આંબાના બગીચા નિષ્ફળ જતા ખેડૂતોનો જીવ હવે રડે છે, ત્યારે પરિવાર દ્વારા નેતાઓને નખરો નિવેદનમાંથી ઉંચા નથી આવતા, ત્યારે ખેડૂતોના પરિવાર રડતા શું કહે છે કે કુદરત હવે તો બસ કરે. જુનાગઢ જિલ્લામાં આ વર્ષે ખેડૂતો માટે કપરૂપ સાબિત થયું છે. જિલ્લામાં ઘણા ખેડૂતો નિષ્ફળ પાકના કારણે આપઘાત તરફ વળી મોત અને વહાલું કરી રહ્યા છે. તે ફરી એક વધુ એક માળિયાહાટીના તાલુકાના પીપળો ગામમાં ખેડૂતે ગળો ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે, ત્યારે પરિવારમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. નથી શબ્દ બોલવા કે તેમના પુત્ર બોલતા બોલતા રડી પડ્યા હતા. ખેડૂતનું નામચંદભાઈ ગોવિંદભાઈ સોલંકી, ઉંમર 55 વર્ષ છે. ત્યારે વહેલી સવારે 7:30 વાગ્યાની આસપાસ ઘરેથી કહીને એક ખેતરે ગયા છે. તમામ ઘરેના સભ્યો ઘરે હતા. 8:30 વાગ્યા આજુબાજુ ઉડતા આવ્યા તે સમાચારો. પરિવારના મોભી ગળે ફાંસ ખાઈને આપઘાતના સમાચારથી પરિવારમાં શોક ફેલાયો હતો. પરિવારના લોકો દોડીને હાફડા હાફડા થઈને વાડીએ પહોંચ્યા. જોયું તો પરિવારના મોભી બેમાન હાલતમાં વાડીના ઓડીના આડેસરના બળદને બાંધવા માટે રસી ઉપર લટકતા હતા. મોભીને વાહન માધ્યમથી માળિયાહાટીના સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જે ખેડૂતે મૃત જાહેર કર્યા. પોતે પોતાના ભાઈના મોતના મામલે શું કહે તે રડતી આંખે મોટા ભાઈએ. આ સમગ્ર ઘટના માળિયાહાટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આજે પીપળવા ગામે આર્થિક સંક્રમણને અને નબળા પાકની ચિંતામાં વધુ એક ખેડૂતે પોતાના જ ખેતરમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકવ્યાની પોલીસમાં જાહેરાત બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. જ્યારે આર્થિક સંક્રમણને કારણે ખેડૂતે આત્મહત્યા કરતા ગુજરાત કિસાન લડત સમિતિના પ્રમુખ નારણભાઈ જુટવાએ અંગેની મુલાકાત કરી હતી અને પરિવારજનોને આશ્વાસન આપ્યું હતું. જ્યારે મોતીએ વાત વાયુ વેગ પ્રસારતા જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્ય કૃષ્ણભાઈ સોલંકીએ પણ મૃતકના કુટુંબની મુલાકાત લીધી હતી અને આમને આમ જો કિસ્સાઓ જો બહાર આવ્યા છે ત્યારે આત્મહત્યા ન કરે તેવી પણ કિસાન લડત સમિતિ દ્વારા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે. તો સરકાર હવે આ બાબતે કેવું વલણ અપનાવે છે તે તો હવે જોવાનું જ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. તો હાલ બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. ડેરી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ રાણાભાઈ ભગાભાઈ સાંગાભાઈ તથા તલાટી સંજયભાઈ ભોજક તરફથી દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. ગુજરાતની જનતા, મિત્રો ઓર ભાઈ અન બહેનો, અખંડ ભારત પાર્ટી ગુજરાત પ્રદેશનું જ્યારે હું સુકાની પચ્છા માળે છે, મારી પાર્ટી ગુજરાતમાં નવી આવી છે. અમે સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ શહીદોની અને જે શહીદ થયા બધા અખંડ ભારતના જે સપના જોતા હતા એ સપના પૂરા કરવા માટે અમારી પાર્ટી ગુજરાતમાં પ્રવેશી છે. હું દિવાળીની શુભકામના બધા મિત્ર ભાઈઓ બહેનોને આપું છું. અમે પ્રગતિના પંથ ઉપર જઈએ અને દિવાળી ઉપર શુભકામનાની સાથે અમે હળીમળીને સાથે રહીએ. જય હિન્દ, જય ભારત. मैं प्रमोद कुमार यादव सहयोग चैरिटेबल ट्रस्ट की ओर से सभी देशवासियों को दीपावली और नए वर्ष की हार्दिक शुभकामनाएं और खूब खूब बधाई देता हूं. ओ प्रदीप परमार, ધારાસભ્ય અસારા સંવત
2075 નું આવનારું નવું વર્ષ આપને તથા આપના પરિવારને સુખદાયી, ફળદાયી, યશસ્વી અને મંગલમય રહે એવી નવા વર્ષની શુભકામનાઓ આદરપૂર્વક પાઠવું છું. દિવ્ય અને ભવ્ય ગુજરાતના નિર્માણ માટે કટિબદ્ધ બનીએ. સૌનો સાથ, સૌનો વિકાસ. દિવ્ય ફરી એકવાર આપ સૌને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ. હું રામુભાઈ મણીલાલ પટણી, અસારવા વોર્ડ પ્રમુખ. અસારવા વોર્ડના તમામ કોંગ્રેસ કાર્યકરને દિવાળીની મારી ખૂબ ખૂબ અભિનંદન. દીપાવલી સૌને ફરે એ મારી દિલથી પ્રાર્થના છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા સુરત પોલીસ ઉડાવી રહી છે. સુરત શહેર પોલીસ કમિશનર એક તરફ દારૂબંધીનો કડક અમલ કરાવી રહ્યા છે, ત્યારે સુરતમાં ઠેર ઠેર પોલીસ મથકના કેશિયરો અને વિવિધ બ્રાન્ચના કેશિયરોની મહેરબાનીથી દારૂનો વેપલો થઈ રહ્યો છે. ત્યારે આપણે ઉમરા દમણ ફળિયા ખાતે ચાલતા દારૂના ધંધાની વાત કરીએ તો ઉમરા પોલીસ મથકની સાથે સાથે વિવિધ બ્રાન્ચના કર્મચારીઓ સાથે અધિકારીઓને પણ આ ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાઓની જાણ ન હોય તે વાત ગળે ઉતરે તેમ નથી. કારણ કે આખા શહેરને જ્યારે ઉમરા ગામ દમણ ફળિયામાં ચેતન ઉર્ફે ચેતલો અને દીપક ઉર્ફે લાલોના દારૂના અડ્ડાની જાણ હોય અને લોકો દૂર દૂરથી તેઓને ત્યાં દારૂ લેવા આવતા હોય અને ખુલ્લેઆમ ચાલતા આ દારૂના અડ્ડાની જાણ પોલીસને ન હોય એવું કઈ રીતે બને? જો કે એવી પણ હાલ ચર્ચા ચાલી રહી છે કે બુટલેગર ચેતન ઉર્ફે ચેતલો અને દીપક ઉર્ફે લાલો ઉમરા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના વહીવટદારની સાથે સાથે વિવિધ બ્રાન્ચના વહીવટદારોને પણ દર મહિને સારો એવો હપ્તો પહોંચાડે છે. ત્યારે આ ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા સામે સુરત પોલીસ કમિશનર લાલ આંખ કરશે કે પછી વિજિલન્સની ટીમને આ વિસ્તારમાં દારૂના અડ્ડા પર દરોડા પાડવા પડશે તે તો જોવું જ રહ્યું. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.